नमस्ते विद्यार्थी मित्रों, फरी एक नवा वीडियो साथे एजुकेशन एवरीडे चैनल में आपनु स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे पोलीस कॉन्स्टेबल लोक रक्षक एग्जाम जे 2019 में लेवानी हती परीक्षा एना पेपरनु आज आपणे सोल्यूशन करीशुं। आगामी परीक्षा माटे आ पेपरनु सोल्यूशन खूब ज महत्वपूर्ण साबित थशे, तो चालो झड़पथी आजनो आ वीडियो शुरू करिए। तो सौ प्रथम प्रश्न छे, गुजरातनो दरिया किनारो केटलो लांबो छे? तो एनो जवाब आवशे 1600 किलोमीटर। गुजरातनो दरिया किनारो 1600 किलोमीटर लांबो छे। त्यारबाद बीजो प्रश्न, गुजरातना समय एटले के टाइम जोन अने आंतरराष्ट्रीय प्रमाणित समय आईएसटी वच्चे केटलो तफावत छे? तो एनो जवाब आवशे, गुजरातनो समय आईएसटी थी 5 कलाक અને 30 મિનિટ આગળ છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ઔરંગઝેબનું જન્મસ્થળ કયું છે? તો ઔરંગઝેબનું જન્મસ્થળ દાહોદ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, 1979માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી? તો એનો જવાબ આવશે મચ્છુ ડેમ। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, કાકરાપારમાં શું છે? તો એનો જવાબ આવશે એટોમિક પાવર સ્ટેશન। પ્રશ્ન નંબર 6, અમૂલનું આખું નામ શું છે? તો અમૂલનું આખું નામ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, સરસ્વતી ચંદ્ર નવલકથા કોણે લખેલી છે? આ એક મહાન નવલકથા છે જેના લેખકનું નામ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 8, 12 જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોતિર્લિંગ નીચે પૈકી ક્યાં છે? તો ઓપ્શનમાં આપણને જે ગુજરાતમાં જ્યોતિર્લિંગ આવેલું છે તેનો સમાવેશ છે સોમનાથ, એટલે કે સોમનાથમાં આ જ્યોતિર્લિંગ આવેલું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 9, ભારતના નોર્થ ઈસ્ટ રાજ્યો એટલે કે 7 સિસ્ટર્સમાં કોનો સમાવેશ થતો નથી? ખાસ યાદ રાખજો મિત્રો કે 7 સિસ્ટર્સમાં કોનો સમાવેશ થતો નથી। તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે આપણને, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને ત્રિપુરા। તો એનો સાચો જવાબ આવશે ડી, એટલે કે 3 નંબરનો જે ઓપ્શન છે સિક્કિમ, એનો સમાવેશ થતો નથી। પ્રશ્ન નંબર 10, મેરીકોમ માટે કયું વિધાન સાચું છે? મેરીકોમ માટે કયું વિધાન સાચું છે? તો એનો જવાબ આવશે 1, 2 અને 3, એટલે કે તે મણિપુરની છે। તેણે 2014માં એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તેણે 2018માં 6 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવાનો રેકોર્ડ કર્યો છે। આ ત્રણેય વિધાનો સાચા છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 11, લાલ અને લીલા રંગને સાથે ભેળવતા કયો રંગ બને છે? તો લાલ અને લીલા રંગને સાથે ભેળવતા પીળો રંગ બને છે। પ્રશ્ન નંબર 12, નીચેનામાંથી કયું 5/5ના સમાન મૂલ્યવાળું છે? તો એનો જવાબ આવશે 1. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, અહીંયા એક ચિત્ર આપેલું છે, આ ચિત્રને જોઈ અને આપણે એનો જવાબ આપવાનો છે। ઉપરની ચારે આકૃતિ 5 એકસરખા ચોરસથી બનાવેલી છે, જો કીડીને ઉપરની આકૃતિ ઉપરથી એક ચક્કર મારીને ફરીથી તેને શરૂ કરેલ જગ્યાએ આવવાનું હોય તો કઈ આકૃતિમાં તેને સૌથી લાંબુ અંતર કાપવું પડશે? તો જે સૌ પ્રથમ આકૃતિ છે એમાં એને લાંબુ અંતર કાપવું પડશે નહીં, બીજી આકૃતિ છે એમાં સૌથી લાંબુ અંતર કાપવું પડશે। આના સમજૂતીના જે ગણિતના જે રિઝનિંગના પ્રશ્નો છે, ત્યારબાદ ગણિતના અમુક પ્રશ્નો છે એનો આપણે અલગથી વિડીયો બનાવેલો છે, એની તેમાં સમજૂતી વ્યવસ્થિત આપેલી છે। આ વિડીયોમાં આપણે માત્ર એના જવાબ જોવાના છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 14, ઘડિયાળમાં 5 વાગ્યા છે તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? તો 150 અંશનો ખૂણો બનશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 15, કરીના, કટરીના, કંગના અને કુસુમને અંગ્રેજીના આલ્ફાબેટિક એટલે કે એબીસીડી ક્રમમાં ગોઠવતા કોનું નામ ત્રીજા ક્રમે આવશે? તો કટરીના એનું નામ ત્રીજા ક્રમે આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 16, મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે, નીચેનામાંથી કઈ રીટ નથી? તો આપણે જે ઓપ્શન આપેલા છે, બંદી પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિબંધ, અધિકાર પૃચ્છા, તો આમાંથી કઈ રીટ નથી? તો એનો સાચો જવાબ આવશે કે ઉપરોક્ત તમામ રીટ છે,
बराबर। आ बधा जे चार ऑप्शन से ये बधा रीट से। त्यार बाद प्रश्न नंबर 17, पोलीसे धरपकड़ करेल व्यक्ति ने केटला कलाकमां मेजिस्ट्रेट समक्ष रजू करवा पड़े? 24 कलाकमां मेजिस्ट्रेट समक्ष रजू करवा पड़े। त्यार बाद प्रश्न नंबर 18, सुप्रीम कोर्ट नो कयो ऐतिहासिक जजमेंट कामकाजना स्थले काम करती महिलाओनी जातीय सतामणी अटकाववा माटेनी मार्गदर्शिका आपे छे? तो विशाखा जजमेंट। त्यार बाद प्रश्न नंबर 19, कयो वेद सौथी जूनो मनाय छे? ऋग्वेद सौथी जूनो मनाय छे। त्यार बाद प्रश्न नंबर 20, अणुशक्तिनो स्रोत नीचेनामांथी कयो छे? तो युरेनियम अणुशक्तिनो स्रोत छे। त्यार बाद प्रश्न नंबर 21, जो लोलक जेने अंग्रेजी में पेंडुलम कहवाय, जो लोलक ने चंद्र ऊपर लई जवामां आवे तो तेना एक डोलन ओसिलेशन नो समय वधे घटे सरखो रहे? क्यारेक वधे क्यारेक घटे? तो एनो समय वधे। त्यार बाद प्रश्न नंबर 22, पोलियो शेनाथी थाय छे? तो पोलियो वायरस थी थाय छे। प्रश्न नंबर 23, अजंता इलोरानी प्रख्यात गुफाओ क्यां आवेली छे? क्या राज्य में आवेली छे? तो महाराष्ट्र में आवेली छे। त्यार बाद प्रश्न नंबर 24, शिवाजीए कोने वाघना नख थी मार्यो हतो? तो ऑप्शन में जवाब आपेलो छे अफजल खान। अफजल खान ने शिवाजीए वाघना नख थी मार्यो हतो। प्रश्न नंबर 25, वास्को डी गामा भारत में दरियाई मार्गे आवनार प्रथम यूरोपियन हतो, तेना माटे कयुं विधान साचुं नथी? तो अहीं आपणने चार ऑप्शन आपेला छे, एमां जे प्रथम जे छे ते डच हतो, आ विधान तेना माटे साचुं नथी, बाकीना त्रण विधानो तेना माटे साचा छे। त्यार बाद प्रश्न नंबर 26, नीचेनामांथी कई लड़ाईथी भारतमां ब्रिटिश शासननो पायो नंखायो? तो प्लासीनी लड़ाईथी, प्लासीना युद्धथी भारतमां ब्रिटिश शासननो पायो नंखायो। त्यार बाद प्रश्न नंबर 27, जय हिंद अने चलो दिल्लीनो नारो कोणे आप्यो हतो? तो सुभाष चंद्र बोजे आ नारो आप्यो हतो। त्यार बाद प्रश्न नंबर 28, आजादी पछी प्रथम वक्त भारतमां सामान्य चूंटणीओ कया वर्षे योजाई? तो ईस्वीसन 1951 ભારતમાં સામાન્ય ચૂંટણીઓ યોજાય। ત્યારબાદ પ્રશ્ન નંબર 29, ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા? તો વિનોબા ભાવે ભૂદાન ચળવળના પ્રણેતા હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 30, અટીરાનું આખું નામ શું છે? તો એનો જવાબ આવશે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન। ત્યારબાદ પ્રશ્ન નંબર 31, કેદારનાથ ક્યાં આવેલું છે? तो केदारनाथ उत्तराखंड में आवेलो छे। त्यार बाद प्रश्न नंबर 32, कई धातु प्रवाही स्वरूपे होय छे? तो मर्क्यूरी एटले के पारो प्रवाही स्वरूपे होय छे। त्यार बाद प्रश्न नंबर 33, डायाबिटीस नु नीचेनामांथी शुं कारण छे? तो एनो जवाब आवशे शरीरमां इन्स्युलिन नुं ओछुं प्रमाण। त्यार बाद प्रश्न नंबर 34, स्टेच्यू ऑफ युनिटी नी प्रतिमा केटली ऊंची छे? तो एनो साचो जवाब छे 182 मीटर। त्यार बाद प्रश्न नंबर 35, ताजेतरमां इंडोनेशियामां योजायेल एशियन गेम्समां गुजरातनी सरिता गायकवाड़े कई दौड़मां गोल्ड मेडल जीतेलो? ए वखते आ प्रश्न पूछाणेलो, तो एमां साचो जवाब आवशे 4x400 मीटर रिले। त्यारबाद 36मो प्रश्न, रात्रे आकाशमां अंधारू थवानुं कारण शुं? तेनो जवाब आवशे पृथ्वीनું પોતાની ધરી ઉપર પરિભ્રમણ। 37મો પ્રશ્ન, સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહો માટે કયો ક્રમ સાચો છે? તો સૌપ્રથમ આવશે બુધ, ત્યારબાદ શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન। આ ક્રમ સાચો છે નજીકથી દૂરના ક્રમમાં, એ ખાસ યાદ રાખવું। ત્યારબાદ પ્રશ્ન નંબર 38, જેસોર અભયારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે? તો આ અભયારણ્ય બનાસકાંઠામાં આવેલું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 39, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો પંચમહાલ જાંબુઘોડા અભયારણ, ડાંગ પૂર્ણા અભયારણ, મહેસાણા થોળ અભયારણ, આ ત્રણ વિકલ્પો સાચા છે, પરંતુ મહીસાગરમાં રતનમહાલ અભયારણ આવેલું નથી, એટલે આ જોડ સાચી નથી। ત્યારબાદ પ્રશ્ન નંબર 40, સિકલ સેલ એનિમિયા રોગનું કારણ શું છે? તો આનુવંશિકતા।
प्रश्न नंबर 41, मही नदी पर क्या बंध है? तो मही नदी पर वणाक बोरी कडाणा आ बने बंधों से एटला माटे उपरना बने एवो जवाब आवशे। त्यारबाद प्रश्न नंबर 42, गुजरातना घणा शहरों नदी किनारे वसेला है, नीचेनामांथी कई जोड़ साची नहीं? तो हाथमती, हिम्मतनगर, मच्छू मोरबी, पूना उपर, पूना नदी पर नवसारी वसेलू है। आ त्रण विकल्पों साचा है, परंतु औरंगा मेहमदाबाद आ विकल्प साचो नहीं। त्यारबाद प्रश्न नंबर 43, राज्यों राजधानी पैकी नीचेनामांथी कई जोड़ साची नहीं? तो अरुणाचल प्रदेश, दिसपुर आ जोड़ साची नहीं, बाकीना त्रण ऑप्शन से ये साचा है। आपने एवं पूछेलू है कि कई जोड़ साची नहीं, एट्ले आपणो जवाब आवशे अरुणाचल प्रदेश, दिसपुर। त्यारबाद 44मो प्रश्न, अहीं एक आकृति आपेली है, आ आकृति पर नीचे सूचना आपेली है, उपरना चौरस में 21-29 अंक से दरेक ऊबी और आड़ी बाजू सरवाड़ो 75 थाय से, तो वच्चे लाइन में क्या अंक हे? बराबर, आ प्रश्न ने समझूती आगलना वीडियो में आप आपेली है, ये वीडियो जो लेव। आप जवाब आशे 23, 25 और 27, आ बदा सरवाड़ो 75 थाय से, ऊबी आड़ी बाजू सरवाड़ो 75 थाय से। त्यारबाद 45मो प्रश्न, 45ના પ્રશ્નમાં પણ એક આકૃતિ આપી છે, ઉપરની આકૃતિ એક ખોલેલા પાસાની છે, ઉપરના પાસાની આકૃતિ મુજબ નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી? અહીં ખાસ યાદ રાખવાનું છે કે કયો વિકલ્પ સાચો નથી, તો એનો જવાબ આવશે સી, એટલે કે જે સી આકૃતિ છે આ એ બી સી અને ડી આમાં આ વિકલ્પ સાચો નથી। ત્યારબાદ પ્રશ્ન નંબર 46, જીડીપી એટલે કે જીડીપીનું ફૂલ ફોર્મ શું છે? તો કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ આ એનું ફૂલ ફોર્મ છે। ત્યારબાદ 47મો પ્રશ્ન, બીસીસીઆઈ એટલે, તો એનું ફૂલ ફોર્મ શું છે? તો કે એનો જવાબ આવશે બી, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, આ એનું પૂરું નામ છે। ત્યારબાદ 48મો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પીચની લંબાઈ કેટલી હોય છે? તો એનો સાચો જવાબ આવશે 22 યાર્ડ। 49મો પ્રશ્ન, 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં કઈ ટીમને હરાવી? તો એ ટીમ હતી વેસ્ટ ઇન્ડિઝની। ત્યારબાદ 50મો પ્રશ્ન, 3 માણસો ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે, તો તેમણે આઈપીસી મુજબ કયો ગુનો કર્યો કહેવાય? તો એને લૂંટનો ગુનો કર્યો કહેવાય। પ્રશ્ન નંબર 51, મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો, આઈપીસીની કઈ કલમ મુજબ એણે ગુનો કર્યો કહેવાય? તો આઈપીસીની 279 આ કલમ મુજબ એણે ગુનો કર્યો કહેવાય। ત્યારબાદ પ્રશ્ન નંબર 52, ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ શું હોય છે? આમાં આપણને એક પણ વિકલ્પ સાચો આપેલો નથી। હકીકતમાં ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ 3:2 હોય છે, બરાબર, પરંતુ આમાં એવો વિકલ્પ આપણને આપેલો નથી, એટલે એ વખતે જે પરીક્ષા લેવાની હતી એમાં આપણો વિકલ્પ 2:3 સાચો કદાચ પાડેલો હોય, બરાબર, કારણ કે લંબાઈ પહોળાઈનું પ્રમાણ માપેલું છે, જો પહોળાઈ અને લંબાઈનું હોય તો આ 2:3 એ સાચો વિકલ્પ આવી શકે। પ્રશ્ન નંબર 53, ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લેશે? તો ભારતના ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની સમક્ષ શપથ લેશે। પ્રશ્ન નંબર 54, કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો? કટોકટી દરમિયાન 42મો બંધારણીય સુધારો થયો। ત્યારબાદ 55મો પ્રશ્ન, કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21-18 થઈ? તો સૌ પ્રથમ મતદાન કરવાની ઉંમર 21 હતી, એ 18 વર્ષની થઈ, તો એ કયો બંધારણીય સુધારો હતો? તો 61મો બંધારણીય સુધારો। ત્યારબાદ 56મો પ્રશ્ન, HTML એટલે શું? તો એનું આખું નામ શું છે? તો હાઈપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ। ત્યારબાદ શ્રેણી પૂર્ણ કરો એવા પ્રશ્નો છે, જેના સોલ્યુશનનો આપણે વિડીયો બનાવેલો છે તે તમે જોઈ લીજો, તેમાં તેની સ્પષ્ટ વ્યવસ્થિત સમજૂતી આપેલી છે, અહીંયા આપણે માત્ર તેમના જવાબો જોવાના છે। ત્યારબાદ આપણે આ 57ના પ્રશ્નની વાત કરીએ, તો શ્રેણી પૂર્ણ કરો એમાં 11, 16, 23, 32 અને 43, પ્રશ્ન ચિહ્નની જગ્યાએ આવશે 56।
प्रश्न नंबर 58 श्रेणी पूर्ण करो। 1, 6, 15, 28, 45 तो यहाँ साचो जवाब आवशे 66। प्रश्न नंबर 59 श्रेणी पूरी करो 2, 10, 30, 68 तो एनो साचो जवाब आवशे 130। आमा कया नियम लागे छे एनी समझूती आपणे विडियो में आपेली छे जेथी अहीं आपणे तेनी चर्चा करता नथी। प्रश्न नंबर 60 श्रेणी पूरी करो 34, 18, 10, 6, 4 हवे प्रश्न चिन्हनी जग्याए आवशे 3। प्रश्न नंबर 61 श्रेणी पूरी करो 2, 5, 11, 23, 67 तो आमां कयो जवाब आवी शके छे ए तमे मने कॉमेंट में जणावजो। त्यारबाद 62મો प्रश्न श्रेणी पूरी करो 3, 8, 18, 38, 78 હવે આમાં જવાબ આવશે 158। ત્યારબાદ પ્રશ્ન નંબર 63 શ્રેણી પૂરી કરો 5, 6, 10, 19, 35 તો આમાં કયો જવાબ આવશે તો આમાં જવાબ આવશે 60। ત્યારબાદ 64મો પ્રશ્ન શ્રેણી પૂરી કરો 90, 70, 50, 30, 10 તો હવે આવશે -10। 65મો પ્રશ્ન મોહન એક લાઇનના બંને બાજુથી 18મા નંબરે બેઠેલો છે તો આ લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે તો એનો જવાબ આવશે 35। ત્યારબાદ પ્રશ્ન નંબર 66 આ તર્કના જે પ્રશ્નો છે બરોબર એના પણ આપણે જે વિડીયો બનાવેલો છે તેમાં જવાબ આપેલા છે વ્યવસ્થિત સમજૂતી સાથેના એ તમે જોઈ લીજો અહીંયા આપણે ખાલી જવાબ જોઈશું। જો CAT એટલે કેટ ને XZG અને બોટ ને YLZG લખાય તો એગ ને કેવી રીતે લખાય તો એગ ને VTT એવી રીતે લખાય। ત્યારબાદ 67મો પ્રશ્ન જો બેડ ને DGF અને ચેર ને EJCKT લખાય તો વિન્ડો ને કેવી રીતે લખાય તો વિન્ડો ને YKPFQY એવી રીતે લખાય। 68મો પ્રશ્ન એક્ઝામ ને DWZL અને કોપી ને BNOX લખાય તો પેજ ને કેવી રીતે લખાય તો એનો જવાબ આવશે OZFD। ત્યારબાદ 69મો પ્રશ્ન જો સન ને QSL અને મૂન ને KMML લખાય તો અર્થ ને કેવી રીતે લખાય તો એનો સાચો જવાબ આવશે DCYPRF એવી રીતે લખાય। 70મો પ્રશ્ન જો લિમ્કા ને ACMIL એવી રીતે લખાય તો ફેન્ટા ને કેવી રીતે લખાય તો ફેન્ટા ને લખાય ATNAF એટલે કે એ ઓપ્શન આપણો સાચો જવાબ છે। એવી જ રીતે 71મો પ્રશ્ન અર્થક્વેક ને MOGPENJOSM એવી રીતે લખાય તો ક્વિક ને કેવી રીતે લખાય તો એનો સાચો જવાબ આવશે MNJOPM। 72મો પ્રશ્ન છે જો કન્ટ્રી ને EMWLVPA લખાય તો ટર ને કેવી રીતે લખાય તો એનો જવાબ આવશે C। આના સમજૂતીનો વિડીયો આપણે બનાવેલો છે બરોબર તો તમે જોઈ લેજો જેથી તમે તેની સમજૂતી આપેલી છે અહીંયા આપણે એની વધારે ચર્ચા કરતા નથી। 73મો પ્રશ્ન એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે પછી ડાબી બાજુ વળીને 2 કિલોમીટર જાય છે તે ફરી ડાબી બાજુ વળીને 3 કિલોમીટર જાય છે તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે તો હવે તે કઈ દિશામાં હશે તો આ વ્યક્તિ પશ્ચિમ દિશામાં હશે। પ્રશ્ન નંબર 74 એક ગુપ્ત ભાષામાં NZ લખાય છે અને બી ને વાય લખાય છે તો ડી કેવી રીતે લખાય એનો જવાબ આવશે W એટલે કે બી ઓપ્શન આપણો સાચો છે। પ્રશ્ન નંબર 75 પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે તો બેડમિન્ટન। પ્રશ્ન નંબર 76 અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલ માર્ગે આશરે કેટલું અંતર છે તો 1000 કિલોમીટર। ત્યારબાદ 77મો પ્રશ્ન માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે તો 37.5 ડિગ્રી સેલ્સિયસ। ત્યારબાદ 78મો પ્રશ્ન માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો વોશિંગ્ટનમાં। પ્રશ્ન નંબર 79 જ્યારે ભારતને 1947માં આઝાદી મળેલ ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા તો એનો જવાબ આવશે ક્લિમેન્ટ એટલી। પ્રશ્ન નંબર 80 એ બીની બહેન છે, સી એ બીની પત્ની છે, ડી
એ સીની સાચું છે. તો એના દીકરા અને ડીના પતિ વચ્ચે શું સંબંધ છે? તો એ સંબંધ થશે દાદા પોત્ર. પ્રશ્ન નંબર 81. એ અને બી ભાઈઓ છે, સી એ એનો દીકરો છે, ડી એ બીના પિતા છે, તો ડીના પત્ની સાથે સીનો શું સંબંધ છે? તો એનો જવાબ આવશે પોત્ર. ત્યારબાદ પ્રશ્ન નંબર 82. એ બીની પત્ની છે, સી એ એનો ભાઈ છે, ડી એ સીની સાસુ છે, તો ડીની પુત્રી સાથે એનો શું સંબંધ છે? તો એનો જવાબ આવશે ભાભી. આ બધાના સમજૂતીના વિડીયો આપણે બનાવેલા છે, એ તમે જોઈ લેજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી લઈએ છીએ. પ્રશ્ન નંબર 83. 7 વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે, ડી એ ઈ અને સીની વચ્ચે છે, એ અને જી લાઈનના બંને છેડા પર છે, ડી એ લાઈનની વચ્ચે ઊભા છે, બી એ અને સીની વચ્ચે છે, તો બી અને ડી વચ્ચે કોણ છે? તો એનો જવાબ આવશે બી. એટલે કે આપણો બી ઓપ્શન છે એમાં જે સી, એટલે કે સી એનો જવાબ આવશે. પ્રશ્ન નંબર 84. 7 વ્યક્તિઓ એક સીધી લાઈનમાં ઊભા છે, આર એ પી અને વીની વચ્ચે છે, ટી એ વી અને યુની વચ્ચે છે, એસ અને ક્યુ બાજુ બાજુમાં છે, ટી લાઈનની વચ્ચે છે, તો પછી વી અને યુની વચ્ચે કોણ છે? તો એનો જવાબ આવશે ટી. ત્યારબાદ પ્રશ્ન નંબર 85. 6 વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે, એ અને ઝેડ સામસામે બેઠા છે, વાય એ સી અને ઝેડની વચ્ચે બેઠા છે, બી એ અને એક્સની વચ્ચે બેઠા છે, બી એની ડાબી બાજુએ બેઠા છે, તો સીની જમણી બાજુ કોણ છે? તો એનો જવાબ આવશે વાય. આના સમજૂતીના વિડીયો આપેલા છે, તમે ખાસ ચેક કરી લેજો, તેમાં તેની સરસ રીતે સમજૂતી આપેલી છે. પ્રશ્ન નંબર 86. 6 વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે, વાય એ એમ અને ડબલ્યુની વચ્ચે બેઠા છે, ટી અને વી સામસામે બેઠા છે, આર એ ટીની જમણી બાજુ બેઠા છે, તો વીની સામે કોણ છે? તો વીની સામે આવશે ટી. ત્યારબાદ પ્રશ્ન નંબર 87. સીઆરપીસી 107 શેના વિશે છે? બરોબર, તો આ કલમ શેના વિશે છે? સુલે જાળવવા બાબત. ત્યારબાદ પ્રશ્ન નંબર 88. સીઆરપીસીની કઈ કલમ મુજબ એફઆઈઆર દાખલ થાય છે? તો આ કલમ છે કલમ 154. પ્રશ્ન નંબર 89. સીઆરપીસીની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે? તો કલમ 41. પ્રશ્ન નંબર 90. સીઆરપીસીની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને પણ ધરપકડ કરવાની સત્તા મળેલી છે? તો કલમ નંબર 43. ત્યારબાદ પ્રશ્ન નંબર 91. ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ મૌખિક પુરાવા વિશે છે? પ્રકરણ નંબર 4. પ્રશ્ન નંબર 92. ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ સાક્ષીઓ વિશે છે? પ્રકરણ નંબર 9. પ્રશ્ન નંબર 93. આઈપીસીનું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે? પ્રકરણ 9A. પ્રશ્ન નંબર 94. આઈપીસીની છેલ્લી કલમ શેના વિશે છે? તો ગુના કરવાની કોશિશ. પ્રશ્ન 95. આઈપીસીનું છેલ્લું પ્રકરણ કયું છે? પ્રકરણ નંબર જણાવવાનું છે આપણે, પ્રકરણ 23. ત્યારબાદ 96મો પ્રશ્ન. આઈપીસી બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? વિધાન જે સાચું નથી આપણે જોઈએ તો પ્રકરણ 18 શરીર સંબંધી ગુનાઓનું છે. આ જે વિધાન છે એ સાચું નથી, બાકીના 3 વિધાનો સાચા છે. આવા પ્રશ્ન ઘણા હોય છે, તો જવાબ લખતી વખતે ખાસ ધ્યાન આપવું. પ્રશ્ન નંબર 97. બહુ ચર્ચિત નિર્ભયા બનાવ દિલ્હીમાં કયા વર્ષમાં થયો હતો? તો આ બનાવ 2012માં થયો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 98. સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે, તેણે આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય? તો આઈપીસીની કલમ આવશે 379. પ્રશ્ન નંબર 99. મોહન શ્યામને જાનથી મારી નાખવા માટે ચપ્પુ મારે છે, પણ શ્યામ બચી જાય છે, મોહને આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય? તો કલમ 307. ત્યારબાદ લાસ્ટ પ્રશ્ન. મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે. પોલીસ આઈપીસીની
कई कलम मुजब गुनो दाखल करशी? तो कलम 498 ए आ मुजब गुनो दाखल करशी। विद्यार्थी मित्रों, गणित अने तर्कना जे प्रश्नों आ वीडियो में हता तेनी समझूतीनो आपणे अलग वीडियो बनावेलो छे समझूती साथेनो, तो तमे ते वीडियो जोई लेजो, ते खरेखर लाभदायी थशे। अने आ वीडियो जे बनावेलो छे तेनी पीडीएफ फाइल जवाबो साथेनी जो तमारे मेळवी होय तो डिस्क्रिप्शन बॉक्स में तेनी लिंक आपेली छे, त्यांथी तमे डाउनलॉड करी शकशो। तो विद्यार्थी मित्रों, जो तमे आवा वीडियो मेळवा मांगता हो तो अमारी चेनल ने सब्सक्राइब कर लीजिए और बेल आइकॉन ने पण दबाई दीजिए। तो हवे आपणे फरी मळशुं नवा वीडियो साथे, त्यां सुधी आवजो।